Example number 2, cos x no cube square root ma sin x. આપણને આપેલો છે તો આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરવા માટે સૌથી પહેલા આપણે કે કોસ ક્યુબ એક્સ ને કોસ એક્સ લખીએ ઇન્ટુ કોસ એક્સ ને સાઈન એક્સ જે છે એની આપણે 1/2 પાવર લખીશું. હવે જોઈએ કે આ જે કોસ સ્ક્વેર એક્સ છે એને આપણે 1 માઇનસ સાઈન સ્ક્વેર એક્સ લખી દઈએ. 1 માઇનસ સાઈન સ્ક્વેર એક્સ સાઈન એક્સ ની 1/2 પાવર ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ. હવે આપણે જોઈએ કે સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સબસ્ટિટ્યુશન મેથડનો ઉપયોગ કરીએ. હવે આપણે આનું ડિફરન્શિએશન કરીએ તો કોસ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. હવે આપણે આ બધી વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો 1 માઇનસ ટી સ્ક્વેર સાઈન એક્સની જગ્યાએ ટીની 1/2 પાવર કોસ એક્સ ડીએક્સ એટલે કે ડીટી. હવે જોઈએ કે આપણે મલ્ટીપ્લાય કરીએ કે ટી રેસ્ટ ટુ 1/2 માઇનસ ટી રેસ્ટ ટુ 2 ઇન્ટુ ટી રેસ ટુ 1/2 એટલે કે 5/2. આનું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન માટે ફોર્મ્યુલાની વાત કરીએ કે એક્સ રેસ ટુ એન નું ઇન્ટિગ્રેશન એટલે કે એક્સ રેસ ટુ એન પ્લસ 1 અપોન એન પ્લસ 1 પ્લસ સી. તો અહીંયા આપણને એન ઇઝ ઇક્વલ ટુ 1/2 આપેલું છે અને એન ઇઝ ઇક્વલ ટુ 5/2 આપેલું છે. તો આપણે આ જે સબસ્ટિટ્યુશન મેથડનો ઉપયોગ કરીએ તો હવે આનું ઇન્ટિગ્રેશન કરવા માટે તો ટી રેસ ટુ 1/2 નું ઇન્ટિગ્રેશન માઇનસ ટી રેસ ટુ 5/2 નું ઇન્ટિગ્રેશન. તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ તો ટી રેસ ટુ 1/2 પ્લસ 1 અપન 1/2 પ્લસ 1 માઇનસ ટી રેસ ટુ 5/2 પ્લસ 1 અપન 5/2 પ્લસ 1 પ્લસ સી. તો આન્સર આવશે કે ટી રેસ ટુ 3/2 અપન 3/2 માઇનસ ટી રેસ ટુ 7/2 અપન 7/2 પ્લસ સી. હવે જોઈએ કે આપણે અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ સાઈન એક્સ મૂકી દઈએ એટલે કે 2/3 સાઈન એક્સ રેસ ટુ 3/2 માઇનસ 2/7 સાઈન એક્સ રેસ ટુ 7/2 પ્લસ સી. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર.